કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાછલા વિડીયોમાં આપણે આ કવિતા સમજી ગયા. હવે આજે આ વિડીયોમાં આપણે એની એક્ટિવિટીઝ એટલે કે એક્સરસાઇઝ કરીશું. વાંચો અને બોલો એટલે કે રીડ એન્ડ સે. બિલાડી, રૂપાળી, અંધારું, દૂધ, દહીં, ચપચપ, ઝટપટ, ઉંદર, ડગ અને વાઘ. નીચે છે શબ્દાર્થ ગ્લોસરી. બિલાડી એટલે કે કેટ, રૂપાળી એટલે કે બ્યુટિફુલ, તેને સુંદર પણ કહેવાય છે, અંધારું એટલે કે ડાર્ક, દૂધ એટલે કે મિલ્ક, દહી એટલે કર્ડ, ઘી એટલે ઘી જ કહેવાય એને ઇંગ્લિશમાં પણ, ઉંદર એટલે કે રેટ અથવા માઉસ, વાઘ એટલે કે ટાઈગર, ડીલ એટલે કે બોડી. ઓકે, હવે આપણે સવાલ જવાબ શીખીશું. પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. બિલાડી શું ખાય? તો આપણે અહીંયા પોયમમાં કવિતામાં જોઈ ગયા છે કે બિલાડીને દૂધ અને દહીં બહુ જ ભાવે છે, એટલે એનો જવાબ છે બિલાડી દૂધ ખાય અને દહીં ખાય. બિલાડી શું ચપચપ ચાટી જાય? બિલાડીને સૌથી વધારે શું ભાવે છે જેને ચપચપ ચાટી જાય છે? તો ઘી. બિલાડી ઘી ચપચપ ચાટી જાય. બિલાડી કોનાથી બીતી ચાલે? બિલાડીને કોણ બીવડાવે છે? કેમ બીએ છે બિલાડી? તો બિલાડી કૂતરાથી બીતી ચાલે છે. ઘરનો વાઘ કોણ છે? ઘરનો વાઘ બિલાડી છે. કોણ શું ખાય તે કૌંસમાંથી શોધીને લખો. અહીંયા અમુક પ્રાણીઓના નામ આપ્યા છે અને તે લોકોને શું ભાવે છે ખાવામાં તે લખવાનું છે. જેમ કે બિલાડી, બિલાડીને ખાવામાં શું ભાવે? ઉંદર. ગાયને શું ભાવે? ઘાસ. પોપટને શું ભાવે? મરચું. સસલુંને શું ભાવે? ઘાસ. વાંદરોને શું ભાવે? કેળું. કૂતરોને શું ભાવે? રોટલો. અહીંયા અંગ્રેજી શબ્દ આપ્યા છે, તેને ગુજરાતીનો અર્થ લખવાનો છે. એટલે કે ઇંગ્લિશના સ્પેલિંગ્સ જે આપ્યા છે તેને ગુજરાતીમાં શું કહેવાય છે તે લખવાનું છે. એટલે કે બ્યુટિફુલ એટલે કે સુંદર, અથવા તમે લખી શકો છો રૂપાળી. ઓકે, મિલ્ક એટલે કે દૂધ, કર્ડ એટલે કે દહીં, ટાઈગર એટલે કે વાઘ. કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો એટલે કે બ્લેન્ક્સ પૂછી છે. અહીંયા કૌંસ એટલે કે બ્રેકેટ્સ, તમને બ્લેન્ક્સ પૂછી છે અને બ્રેકેટ્સ આપ્યા છે, એમાંથી જે યોગ્ય શબ્દ બ્લેન્ક સાથે મેચ થાય છે તેને પૂરવાના છે, ખાલી જગ્યામાં લખવાના છે. જેમ કે મેં એક ખાલી જગ્યા પાડી છે, તો તમે અહીંયા જોયું છોકરાઓ કે કવિતાનું નામ જ છે, મેં એક બિલાડી પાડી છે, તે જ તમારે અહીંયા લખવાનું છે, મેં એક બિલાડી પાડી છે. ને ડેશમાં ભાડે છે. બિલાડી શું છે, એને શું દેખાય છે? અંધારામાં પણ દેખાય છે, એટલે ને અંધારામાં ભાડે છે. તે ડેશને ઝટપટ ઝાલે. કોને ફટાફટ પકડે છે દોડીને? ઉંદરને. તે ઉંદરને ઝટપટ ઝાલે. એના ડેશ પર ડાઘ છે. એના ડીલ પર ડાઘ છે. એના શરીર પર તમે અમુક બિલાડીઓને જોયું હશે કે કલરિંગમાં હોય છે, કોઈને અલગ અલગ કલર મલ્ટી કલર્સમાં પણ હોય છે, બે કલર્સમાં, એ જ રીતે એના ડીલ પર ડાઘ છે. નીચે વાંચો. અહીંયા તમને અમુક સ્પેલિંગ્સ આપી છે, શબ્દ આપ્યા છે, તે તમારે વાંચવાના છે. દિવાળી, શિવાજી, જગત, ભગત,
राहुल, मेहुल, कविता, सविता। ओके स्टूडेंट्स, जो तमने मारो वीडियो गमो हो तो लाइक, शेयर एंड सब्सक्राइब करता ना भूलजो।